सदा बापा में भक्ति थी। नर्मदा किनारे बापू आश्रम बनायो। एक नानो चकड़ो दाखलो तमने कहूं, त्या आश्रम बनायो। सदाराम बापाए आप पण कदर बताया था, दौलतराम बापू पण बताया। त्या राते संतोनो भेळावो थयो, મેળામાં ઉત્તર ગુજરાતના નહીં પણ સમગ્ર ગુજરાતના અને ત્યાં માનસરના મહાપુરુષો કંકેશ્વરી માતા, જાનકીદાસ બાપુ, જવનરામ બાપુ, દોલતરામ બાપુ, પાથીરામ બાપુ, એના નામી અનામી કેટલાય સંતો ત્યો માનસર આવ્યા હતા। બધાને સદારામ બાપા એમના પ્રમાણમાં ભેટ પૂજાઓ કરી। અમારે કોટોણાથી દાસભાઈ અને એક રસિક પિતરી ઠક્કર મને કે ચંદનજી બાપાએ રેશિયો આપ્યો કે અમને 10,000, અમને 25,000, અમને 50,000, અમને 1,00,000 એવી ભેટ પૂજાના કવર બનાવો। તે અમે ભેટ પૂજાના કવર બનાવતા હતા એમાં પુરુષોત્તમ કરીને મહારાજ હતા, એને સદારામ બાપાએ ખૂબ પૈસા કચ્છના ખૂબ પૈસા જ્યારે મળે ત્યાં 1,000, 2,000, 10,000, 20,000, 25,000, 50,000 પૂજામાં હાથ નાખીને જ્યાં આવે એટલા બધા પુરુષોત્તમ। આ લોકોના મગજમાં શું કહેતું બાપુ મને ખબર નહી, એટલે બાપુ એવો કીધું પુરુષોત્તમ મહારાજની ભેટ પૂજા ચંદનજી 25,000 રૂપિયા કરજો, નહીં 50,000 રૂપિયા કરજો। એટલે મેં કીધું આ બાપા તમારો આશીર્વાદ, એટલે આપણે તો બાપાએ કવર બનાવવાનું કીધું, આપણે તો બાપુ કવરમાં 50,000 રૂપિયા મૂકવા માટે દસ પીને પેલા બેને વાત કરી રસિકભાઈને બધાને, એટલે આ લોકોએ મને ના પાડી ત્યાં લગડા બાવન પૈસા નહીં મેળવા। મેં કીધું આવું ના ચાલે બાપુ, સત્ય બનેલી ઘટના દિવાની સાક્ષી કહું છું કે ના 50,000 તો નહીં જ મેળવા, નું તું 2,000 ઓછા કરો કે ના, મેં કીધું 10,000 ઓછા કરો કે ના, 11,000 રૂપિયાથી 1 રૂપિયો વધારે મેળવો નહીં ના। મેં કીધું તમે જોડો પણ તમારું આ કામ કરે, મેં આ 50,000 રૂપિયા તમને આલ્યા, તમારે જેટલા મેળવા એટલા મેળવા, તેમ છતાં મેં હરુપારા 25,000 રૂપિયા બાપુ મેળવ્યા, કવરો 25,000 રૂપિયા। રાતે બધાની કંકેશ્વરી માતાની, જાનકીદાસ બાપુની, પુરુષોત્તમ મહારાજની, બાપુની, દોલતરામની, બીજા બધા કચ્છના મહાપુરુષા બધાના સત્સંગ, બધાના કર્મ પ્રમાણે ભેટ પૂજાઓ થઈ, સાલો ઉડાડી, તિલક કર્યા, બાપુને પણ સાલો ઉડાડી, બાપુને પણ 25,000 નું કવર આલ્યું, બાપુને કવર આલી, અમે બધા રાતે 11:30-12 વાગે બધો સત્સંગ ઘરે ગયો, બાપુ પણ બાપુના રૂમમાં ઊંઘી ગયા, અમે પણ 12:30-12 વાગે અમારા રૂમમાં ઊંઘી ગયા। હવાનો પેલા 100 વાગ્યા પેલા જોરોજી અમને જોડે હતા ને એ મને જગાડવા આવ્યા, મને કહેવાય બાપુ બોલાવો, મેં કીધું ચમ આટલું કહેતો બાપુ ઉઠીને આટલા વહેલા, મને કે ના હાડો બોલાવો, એટલે હું બાપુ જોડે ગયો, હું બાપુ છું તું, મને કે તૈયાર થઈ ગયા, હું ના બાપા નાવાનું બાજી, મને કે નાઈ ધોઈને તૈયાર થઈને આવો, એટલે બાપુ હું તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, મને કે કોમ કરો આ પૈસા ગણો, મેં કહું બાપુ પૈસા ગણાય પડ્યા છે શું કરવા કહો તમે, કે ના ના ઈલે નહીં આર્યા ગણો, એટલે મને કે ભૂકુ બાપુ પૈસા કરવા દઈશું, મને કે ના ગણો, મેં એમની ગુજામથી નીકળ્યા કે એક્ઝેક્ટ 25,000 રૂપિયા એમના ગુજામથી ફોની 500ની એવી નોટો થઈને 25,000 રૂપિયા, ભૂકુ બાપા 25,000 છે, મને કે પરબડિયું મંગાવો, પરબડિયું મેં તો મંગાવ્યું, મને કે ફિટ કરો, મને ફિટ કર્યા, મને કે ગાડી બોલાવો, મેં ગાડી બોલાવી, મને કે જવા દો, હવે મને જેવો એમ ખબર છે માલસરમાં એક બાવો વખમ બાપુ, એક બાવો વખમ એટલે એને કઈ કંકુત્રીમાં નોમ ના લસીલું ને, એટલે મને વેમ એવી કે આ બાપુ એ લઈ હેડ્યા બરાબર, એટલે હવે હું તો અહીંયા મારું હેડ્યો, મને કે પૂછો તો મહારાજ તો જવા દો, હું બાપુ એ તો બધું પતી ગયું છે શેના માટે, શેડ ઉપર ગયા પુરુષોત્તમ મહારાજ ને બોલ્યા ઉપર, અમે ગયા બાપુને અમે સીડીઓ ચડાવી ઉપર લઈ ગયા, વાતચીત કરી, બાપુને બોલાયા, બાપુએ ચા પીડાયો, બાપુ એવું બોલ્યા કે બાપા તમને અમારી રાતે મોટી ભૂલ થઈ, કે પુરુષો તો મારા તો વાતની ખબર જ નથી કે શું ભૂલ થઈ ગઈ, કે બાપુ તમે જે રાતે તમને જે કવર આવ્યું છે ને
એ કવર તમે તો પાછો આવો અમારથી ભૂલ થઈ ગઈ છે કે શું ભૂલ થઈ ગઈ બાપુ કવર બોલાવો કવર મંગાવ્યું કે ભાઈ પછી તમને 50,000 રૂપિયા આવવાના હતા પણ 25,000 રૂપિયા ભર્યા છે અને બીજા આર્યા પછી ફિટ કરો એ ભૂલ થઈ ગઈ તમારી આપ પરમ પૂજ્ય સદારામ બાપાની વાત છે આટલો બધો જ્ઞાની પુરુષ અને આ સદારામ બાપાએ સર્વ ઠાકોર સમાજમાં નહીં પ્રજાપતિ દલિત પ્રજાપતિ હરિ ઉદ્ધાર વણિયા જૈન મુસ્લિમ સમાજ જેવા પણ નામ પ્રગટ કરી અને સદારામ બાપાએ પોતાની નામ રોશન કર્યું છે આ તમારો ગુરુ હતો આ તમારો બાપ હવે એની ભક્તિના ચીરે ચડે આપણે સૌ ભરેલા છીએ અને એ ભક્તિના ચીરે સૌ ચાલીએ અને સૌને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા સુખી રાખે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સૌની મૈયા તારે અને સદારામ બાપા સૌને સુખી બનાવે એ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ